સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાય છે ઉનાળાના પ્રારંભિક સમયમાં જિલ્લાના જળાશયોના તળિયા દેખાતા પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ છે ઉનાળાના આખરા તાપમાં ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને પાણી માટે માથે બેડા લઈ બે કિલોમીટર દૂર જવું પડે છે જિલ્લાના થોરીયાળી ફલકુ નાયકા વડોદ ત્રિવેણી ઠાગા ડેમ પાણી વિહોણા બન્યા છે ધોળીધ્વજા ડેમની જળ સપાટી પણ ઘટી છે હાલની પરિસ્થિતિ મુજબ માત્ર છવ્વીસ ફૂટની જળ સપાટી ધરાવતો ધોળી ધજા ડેમ માત્ર

આ ખેડૂતો મારી પાસે આવે કે તમે કંઈક કરો પાણીનું અમારે નો સૂટ કે અમે જો પાણી નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવું પડશે અમારું આખું ગામ સમસ્ત એક છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન નિકાલ કરે એવી તો મહેસાણા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત સંદર્ભે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે જેમાં સ્થાનિક નાગરિકો ટેક્સની ભરપાઈ નહીં કરતા નળ કનેક્શન ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો એક બાજુ નગરપાલિકા સ્થાનિક લોકોને નોટિસ ઇસ્યુ કરી રહી છે જ્યારે વેરા વસૂલવા મામલે સરકારી કચેરીઓની લાખો રૂપિયાની આવક હજુ બાકી જ બોલાઈ રહી છે જેમાં કલેક્ટર કચેરીથી લઈને પોલીસ મથક અને સરકારી શાળાઓનો સમાવેશ થાય છે ત્યારે સરકારી કચેરીઓને પણ નોટિસ આપવામાં આવશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું અમદાવાદમાં બસ પોર્ટ તો બની ગયું છે પણ સ્વચ્છતાના મામલે ચઢાવ પાસ જેવી સ્થિતિ છે બસ પોર્ટમાં ચકાચક શૌચાલય તો બની ગયું પરંતુ ભાષાના મામલે તંત્ર ઠોઠ હોવાનું પુરવાર થયું શૌચાલય બહાર મારેલા પાટિયામાં જોડણીના જ ફાંફા જોવા મળી રહ્યા છે અહીં આ ભાષાની જોડણીની કોને પડી છે શૌચાલયથી કોન્ટ્રાક્ટર્સને થતી આવકમાં કોઈ ફરક ન પડવો જોઈએ અમદાવાદ ખાતે આઈએમએ અને જેએસડબ્લ્યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના અત્યાધુનિક ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ભવનની ડિઝાઇન હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ડિઝાઇન ફેકલ્ટીના પ્રખ્યાત આર્કિટેક્ટ અને કેળવણીકાર રાહુલ મલહોત્રા દ્વારા કરવામાં આવી છે આ સમારોહમાં આઈએમએના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન પંકજ પટેલ જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલ ચેરપર્સન સંગીતા જિંદાલ અને સિમેન્ટ એન્ડ પેઇન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ જિંદાલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્પીકર ચેરમેન સજ્જન જિંદાલી જણાવ્યું હતું કે ભારત દેશ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે પિયાના પાણી પર્યાવરણના પ્રશ્નોનો નિરાકરણ લાવવું જોઈએ. ہمارے જો એડમિનિસ્ટ્રેટર્સ છે, ہمارے જો પોલિટિશિયન્સ છે, જો બ્યુરોક્રેટ્સ છે, જો બિઝનેસમેન છે, એ વો જો એક નયા ભારત હમ ہمارا બન رہا ہے, ઉસકે અંદર Uh, कैसे जो बदलती हुई चीज के अंदर हम लोग का क्या आइडिया होना चाहिए तो वो सब चीज इस स्कूल के अंदर डिस्कस होगी यहाँ पर अलग अलग जो uh, लीडर्स बनेंगे वो uh, आज के देश आज की तारीख में जो एक टेक्नोलॉजी होनी चाहिए उसके ऊपर चर्चा होगी और उसके बेसिस पर